સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ આવે અને દેશભરમાં સ્વચ્છતા રાખવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉમદા હેતુથી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામના રાવળદેવ પરિવારનો યુવાન ભાવનગર નીલમબાગ પ્રજા વાત્સલ્ય મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને નમન કરી ગાંધીનગર સુધી પહોંચશે. બાલકૃષ્ણ પરમાર અગાઉ પણ પર્યાવરણ બચાવો અંગદાન જાગૃતિ જેવા અભિયાનમાં દોડ કરીને લોકો સુધી સંદેશો પહોંચાડ્યો હતો. સુરતમાં એ પહેલી દોડ લગાવી હતી પીપી ચવાણી સ્કૂલમાં, લોકોને અંગદાન માટે જાગૃતિ માટેનો એક મેસેજ હતો, તે માટે એક દોડ કરી હતી. 240 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. બીજી દોડ મેં પર્યાવરણ જાગૃતિ માટે અલંગમાં દોડ લગાવી હતી 12 કલાકની, એનું અંતર 120 કિલોમીટરનું કાપ્યું હતું. અને ત્રીજી દોડ મારે અત્યારે નીલમબાગ સર્કલથી ગાંધીનગર સંસદ ભવન સુધી લગાવવાની છે 24 કલાકની, અને એનું અંતર 240 કિલોમીટર જેટલું છે અંદાજિત. અને ભારત દેશનું નામ રોશન થાય એ હેતુથી હું આ દોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સ્વચ્છતા ભારત અભિયાનનો મેસેજ લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દેવગાણાનો યુવાન બાલકૃષ્ણને હું એને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એનો જીવનનો ગોલ કે અમેરિકાનો એક દોડવીર છે જે સૌથી વધારે 500 કિલોમીટર કરતાં વધારે દોડેલો છે એનો રેકોર્ડ તોડવો, અને આ યુવાને ભાવનગરનું, ગુજરાતનું અને ભારત દેશનો નામ રોશન કરવા માટે યથાક પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે એને અમે ભાવનગર વતી, ભાવનગરની જનતા વતી આ યુવાનને શુભેચ્છા આપીએ છીએ. જલ્દી એ અમેરિકાનો રેકોર્ડ તોડી અને ભારત દેશના નામે રેકોર્ડ કરે.